नमस्कार विद्यार्थी मित्रों, शुभम स्कूल द्वारा अपाता ऑनलाइन शिक्षण में आधुनिक शिक्षण की अंदर फरी थी एक वक्त आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अर्थशास्त्रनी अंदर बीजू चेप्टर मूलभूत ख्यालों अने संकल्पनाओं आप अभ्यास करीए छे, जेनी अंदर बे प्रश्नों आपणे पूर्ण कर्या। पहलो प्रश्न तो किंमत अने मूल्यनो अर्थ, अने बीजो प्रश्न तो वस्तुना प्रकार। हवे त्रीजो प्रश्न संपत्तिनो अर्थ आपी अने संपत्तिना लक्षणों जणावो। आवो प्रश्न आपणे जोवानो छे, संपत्तिनो अर्थ आपी अने संपत्तिना लक्षणों जणावो। हवे पहेलो चेप्टर अर्थशास्त्र विषय प्रवेश, जे आपणे चेप्टर जोयुं एनी अंदर पश्चिममां अर्थशास्त्रनो उद्भव, आवो एक घणो बधो विस्तृत प्रश्न आपणे जोयो छे, जेना तमे त्रण विडियो जोया हता। एमां पश्चिममां अर्थशास्त्रनो उद्भव, जेमां सौ प्रथम आपणे जोतुं प्रोफेसर आल्फ्रेड मार्शल, एडम स्मिथ, सेम्युअलसन अने रोबिन्स नामना अर्थशास्त्रीओ छे के जेमना बधा ख्यालो आपणे ભણ્યા છે। હવે એમાંથી એડમ સ્મિથે કે જેણે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક રજૂ કર્યું હતું અને એની અંદર એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ પણ રજૂ કરી હતી, એમાંથી એક નાનકડી એની વ્યાખ્યા હતી કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। અને ત્યાર પછી આપણે બીજા અર્થશાસ્ત્રી તરીકે ભણ્યાતા આલ્ફ્રેડ માર્શલ વિશે કે જેને માનવીને કેન્દ્ર સ્થાને રાખી અને અર્થશાસ્ત્રના પોતાના આર્થિક વિચારો છે એ રજૂ કર્યા હતા। તો આલ્ફ્રેડ માર્શલ છે એમના મતે સંપત્તિ એટલે શું, બરાબર? એડમ સ્મિથે તો એવું જ કીધું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। પછી સંપત્તિનો અર્થ અહીંયા પહેલા ચેપ્ટરમાં આપણે નહોતો આપ્યો, પણ અહીંયા આપણે સંપત્તિનો અર્થ જોવાનો છે, સંપત્તિ એટલે શું। એડમ સ્મિથે એવું કીધું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, તો એની આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપી છે કે સંપત્તિ એટલે શું છે। તો કે જે વસ્તુ ઉપયોગી હોય, એટલે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ જે વસ્તુમાં છે તો એને આપણે ઉપયોગી વસ્તુ કહી શકીએ, બરાબર? એટલે જે ઉપયોગી હોય, બીજું અછતવાળી વસ્તુ હોય તો એનો અર્થ એવો કે સર્વસુલભ નથી। સૂર્યપ્રકાશ છે, હવા છે, કે જે વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં મળી શકે છે, પણ સંપત્તિ જે હશે એ સર્વસુલભ નથી, એટલે કે સરળતાથી જેટલા પ્રમાણમાં જોઈ એટલા પ્રમાણમાં દરેક વ્યક્તિને મળી શકતી નથી। એટલે જે ઉપયોગી હોય, જે અછતવાળી વસ્તુ હોય, જે વિનિમય પાત્ર હોય। વિનિમય પાત્ર એટલે શું, તો કે જેનો ખરીદ વેચાણ થતું હોય, તો એનો અર્થ એવો કે એ વસ્તુ આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થતી નથી, આર્થિક પ્રવૃત્તિના માધ્યમથી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે। એટલે જે વિનિમય પાત્ર છે, એટલે કે જેનું ખરીદ વેચાણ થાય છે અને જેના પર વ્યક્તિગત માલિકી, બરાબર, કોઈ એક વ્યક્તિની અથવા ભાગીદારી વ્યક્તિની માલિકી હોય, તો આવી વસ્તુને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે, બરાબર? ચાર બાબતો કીધી કે જે વસ્તુ ઉપયોગી હોય, જે અછત ધરાવતી હોય, જે વિનિમય પાત્ર હોય અને જે વસ્તુ પર વ્યક્તિગત માલિકીનો હક હોય અથવા તો વ્યક્તિગત માલિકી પ્રાપ્ત કરી શકાતી હોય, તો એવી વસ્તુને જ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ સંપત્તિનો જે અર્થ છે એ અર્થ પરથી જ આપણે સંપત્તિના લક્ષણો જોવાના છે, બરાબર? જે અર્થમાં મુદ્દાઓ આપ્યા છે એ જ મુદ્દાઓ પાછા લક્ષણોની અંદર છે। સૌથી પહેલી બાબત છે કે સંપત્તિ કેવી હોય, તો કે જે વસ્તુમાં ઉપયોગીતાનો ગુણ છે એને આપણે સંપત્તિ કહીએ છીએ। અર્થમાં પહેલું જ વાક્ય આપ્યું છે। હવે ઉપયોગીતાનો ગુણ એટલે શું, તો કે વ્યક્તિની જે જરૂરિયાતો છે, માનવીની જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતો સંતોષવાનો ગુણ જે વસ્તુમાં છે તો એ ઉપયોગીતાનો ગુણ છે, બરાબર? કોઈ બી વસ્તુ છે કે જે વસ્તુ આપણને ઉપયોગી બનતી હોય, દાખલા તરીકે ખોરાક છે, તો એ શા માટે ઉપયોગી બને છે, તો કે આપણી ભૂખને સંતોષવા માટે, આપણી શારીરિક જરૂરિયાત ભૂખ લાગે છે ત્યારે આપણે ખોરાક લઈએ છીએ, બરાબર? એવી જ રીતે કપડાં છે,
तो ये आपने बधा वातावरण थी परिस्थिति थी अनुकूल बनावा माटे रक्षण आपवा माटे आपणे कपड़ानो मानवी उपयोग करे छे। एवी ज रीते मकान छे तो ये आबोहवा थी रक्षण आपे छे के भाई आपने ठंडी न लागे, आपने गर्मी न लागे, तड़को न लागे, तो ये मकाननी उपयोगिता छे। तो कोई ने कोई वस्तु के जेनामां मानवीनी जरूरियात संतोषवानो गुण रहेलो छे ए गुण ने उपयोगिताना गुण कहेवाय। धारो के कोई भौतिक वस्तु छे, मानो के मोबाइल फोन छे, तो ये मोबाइल फोन केवी रीते आपणने उपयोगी बने छे? तो के माहितीनुं आदान प्रदान करवा माटे, एक स्थळेथी बीजा स्थळे आपणे माहिती पहोंचाडवा माटे मोबाइल फोन उपयोगी बने छे। एवी ज रीते वाहन व्यवहारनुं कोई साधन छे કે જે આપણને પરિવહનની સુવિધા આપે છે એક સ્થળેથી બીજા સ્થળે, મુસાફરોની હેરફેર કરવા માટે ઉપયોગી બને છે, માલસામાનની હેરફેર કરવા માટે ઉપયોગી બને છે। તો એવી દરેક વસ્તુ કે જે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એવી વસ્તુને આપણે ઉપયોગિતાનો ગુણ એનો કહી શકીએ અને એ વસ્તુને સંપત્તિ કહી શકાય। સંપત્તિનું પહેલું લક્ષણ શું થયું? તો કે જે વસ્તુમાં જરૂરિયાત સંતોષવાનો ગુણ છે જેને ઉપયોગિતાનો ગુણ કહેવાય। એટલે જે વસ્તુમાં જરૂરિયાત સંતોષવાનો ગુણ હશે એવી વસ્તુને સંપત્તિ કહી શકાશે। દાખલા તરીકે મકાન છે, વાહન છે, મોબાઈલ ફોન છે, ખોરાક છે, બરાબર, જે વસ્તુ ઉપયોગી બને છે, માનવીની જરૂરિયાત સંતોષે છે એવી વસ્તુને સંપત્તિ કહી શકાય। પછી બીજું લક્ષણ આપ્યું છે કે તેની અછત હોવી જોઈએ, બરાબર, જે વસ્તુ અછત ધરાવતી હોય તો એવી વસ્તુને આપણે સંપત્તિ કહી શકીએ। તો એનો અર્થ એવો, જે હમણાં આપણે વાત કરી કે ભાઈ સૂર્યપ્રકાશ છે, તો એ સૂર્યપ્રકાશ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, માનવીને ઉપયોગી બને છે, ઘણું બધું ઉપયોગી બને છે, એનું ચોક્કસ મૂલ્ય આપણે આંકી શકતા નથી, એના પર આપણું જીવન આધારિત છે। એવી જ રીતે હવા છે તો એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, એના પર આપણું જીવન છે। પણ આ બે વસ્તુ છે અછત ધરાવતી નથી, કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં એ વસ્તુ આપણને સરળતાથી મળી શકે છે, તો એ અછત ધરાવતી નથી, બરાબર। પણ એની જગ્યાએ આપણે જોઈ કે ભાઈ જમીન છે, તો એ જમીન અછત ધરાવતી વસ્તુ છે, રહેવા માટે આપણને ઉપયોગી બને છે, આર્થિક પ્રવૃત્તિ માટે ઉપયોગી બને છે, બરાબર, તો એ અછત ધરાવતી છે, કારણ કે જમીન છે એ દરેક વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈ એટલા પ્રમાણમાં મળી શકતી નથી। એવી જ રીતે માનો કે મકાન છે, સોનું એટલે કે દાગીના છે, તો આ બધી વસ્તુ અછત ધરાવતી વસ્તુ છે, એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને જેટલા પ્રમાણમાં જે વ્યક્તિને જોઈ છે એટલા પ્રમાણમાં એ વસ્તુ મળી શકતી નથી, બરાબર। એટલે જે અછત ધરાવતી વસ્તુ હશે એ વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય, અને પહેલા પ્રશ્નની અંદર આપણે ભણ્યા હતા કે જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય જ છે। કારણ કે વિનિમય એટલે શું? તો ખરીદ વેચાણ કરવું, ખરીદ વેચાણનું મૂલ્ય જે વસ્તુમાં છે, તો માનવી ખરીદ વેચાણ વસ્તુનું ક્યારે કરશે? તો કે એના માટે જો વસ્તુ ઉપયોગી હશે તો જ એનું ખરીદ વેચાણ કરશે, બરાબર। એટલે અછત ધરાવતી વસ્તુ હોય એ જ વિનિમય મૂલ્ય ધરાવતી હોય છે, અને એવી વસ્તુ છે કે જે સરળતાથી દરેક વ્યક્તિને મળી શકતી નથી। એટલે સંપત્તિનું બીજું લક્ષણ થયું કે તેની અછત હોવી જોઈએ, સર્વસુલભ નહીં, સૂર્યપ્રકાશ હવાની જેમ સર્વસુલભ નહીં, કારણ કે એનું વિનિમય મૂલ્ય નથી, બરાબર। ઉપયોગિતા મૂલ્ય છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, એ માનવીના જીવન માટે ઘણી બધી ઉપયોગી છે, પણ એનું વિનિમય મૂલ્ય નથી, એનું ખરીદ વેચાણ નથી થતું, એટલે અછત નથી ધરાવતી, અને જેની અછત ન હોય એ વસ્તુ વિનિમય મૂલ્ય ન ધરાવતી હોય, બરાબર। એટલે તેની અછત હોવી જરૂરી છે, તો બીજું લક્ષણ પૂર્ણ થયું। પછી ત્રીજી બાબત આપી છે કે ભૌતિક એટલે કે દ્રશ્ય કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે। ભૌતિક એટલે જે પહેલા પ્રશ્નની અંદર આપણે જોયું હતું, જેનું માપન થઈ શકે, જે જોઈ શકાય છે, જેનો સ્પર્શ કરી શકાય છે, એ ભૌતિક વસ્તુઓ છે, બરાબર। એટલે ત્રીજું લક્ષણ એ આપ્યું છે કે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે। હવે એક બાબત આપણે જોઈ કે ભાઈ માનવીની અંદર રહેલું જ્ઞાન, એનામાં રહેલી સમજણ શક્તિ, કે કોઈ પણ રજૂઆત છે, કોઈ પણ શાબ્દિક રજૂઆત હોય, તો દરેક વ્યક્તિ છે મોટે ભાગે એક સરખી રીતે સમજી શકતા નથી, બરાબર। કોઈ વ્યક્તિ ટૂંકા સમયગાળામાં સરળતાથી કોઈ બાબતને સમજી લે છે, કોઈ વ્યક્તિને ઘણો બધો સમય લાગે છે, બરાબર। તો એ વ્યક્તિની અંદર રહેલો એક આંતરિક ગુણ છે,
બરાબર જે સમજણ શક્તિ છે એટલે જ્ઞાન એટલે કે નોલેજ વ્યક્તિની અંદર છે એનામાં રહેલી સમજણ શક્તિ છે એનામાં રહેલી કળા એટલે કે આવડત છે એ બધા વ્યક્તિના આંતરિક ગુણ છે એને જોઈ શકાતા નથી બરાબર એનું માપન નથી થઈ શકતું બરાબર તો એ આંતરિક ગુણ છે એટલે એ ગુણને આપણે સંપત્તિ કહી શકીએ નહીં કારણ કે બાહ્ય સ્વરૂપ નથી ધરાવતા કે કોઈ વ્યક્તિમાં સમજણ શક્તિ કેટલી છે એનું માપન ન થઈ શકે કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ સેવાના ઉત્પાદન બનાવવાની કળા કેટલી છે એનું માપન થઈ શકતું નથી બરાબર તો એ વ્યક્તિના આંતરિક ગુણ છે અને આંતરિક ગુણ હોય એનું માપન થઈ શકતું નથી એટલે એ આંતરિક ગુણને આપણે સંપત્તિ કહી શકતા નથી પણ હા એક બાબત છે કે જો વ્યક્તિની એ વિચાર શક્તિ છે એ વિચાર શક્તિને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે બરાબર વિચાર શક્તિનું કોઈ ભૌતિક બાબતમાં કોઈ બાહ્ય સ્વરૂપની બાબતમાં કે જેને આપણે જોઈ શકતા હોઈએ બરાબર એની અંદર એનું સ્વરૂપ રજૂ કરવામાં આવે બરાબર એ વિચારોને એમાં રજૂ કરવામાં આવે તો એનું ખરીદ વેચાણ થઈ શકે ધારો કે કોઈ દેશના વૈજ્ઞાનિકો છે કે જે વૈજ્ઞાનિકોની વિચાર શક્તિ છે એ વિચાર શક્તિનું ખરીદ વેચાણ નહીં થાય કારણ કે વ્યક્તિમાં રહેલો આંતરિક ગુણ છે અને આપણા વિચારોને માનવીના વિચારોને કોઈ ખરીદી શકતું નથી બરાબર પણ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો પોતાની વિચાર શક્તિને માની લ્યો કે ભાઈ મિસાઇલની અંદર અથવા તો અન્ય કોઈ સાધનોની અંદર પોતાની વિચાર શક્તિને રજૂ કરે છે તો એની વિચાર શક્તિથી તૈયાર થયેલ મિસાઇલ છે કે જે મિસાઇલ ભૌતિક છે અને એનું ખરીદ વેચાણ થઈ શકે છે તો એ મિસાઇલ છે એને સંપત્તિ કહી શકાય કારણ કે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે યુદ્ધ માટે દેશને ઉપયોગી બને છે બરાબર અને આ બાબત છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક સ્તરે માન્ય બની છે બરાબર એનો વારસો રજૂ થાય છે કે ભાઈ કોઈ ચોક્કસ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી મિસાઇલો છે એના દ્વારા તૈયાર થયેલા અન્ય સાધનો છે કે જેનું વિશ્વના વિવિધ દેશોની અંદર ખરીદ વેચાણ થાય છે બરાબર તો અહીંયા આપણને એ દર્શાવ્યું છે કે જે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોય જે ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય એટલે એનો અર્થ એવો જેને માપી શકાય છે જેને જોઈ શકાય છે એવી વસ્તુ હશે એનું જ ખરીદ વેચાણ થશે વ્યક્તિના વિચારો છે એનું ખરીદ વેચાણ થતું નથી ત્યાર પછી આગળ ચોથો મુદ્દો આપ્યો છે કે જે વિનિમય પાત્ર હોવી જોઈએ વિનિમય પાત્ર એટલે જેનું ખરીદ વેચાણ થતું હોવું જોઈએ બરાબર હવા કે સૂર્યપ્રકાશ કે પાણીની જેમ સર્વસુલભ ન હોય બરાબર સરળતાથી જેટલા પ્રમાણમાં જોઈ છીએ એટલા પ્રમાણમાં દરેક વ્યક્તિને ન મળી શકતી હોય તો એવી તો કઈ વસ્તુ હશે તો કે જે અછત ધરાવતી વસ્તુ હશે ને એ જ મોટે ભાગે વિનિમય પાત્ર હશે કારણ કે બીજા મુદ્દામાં જ આપણે કીધું કે જે અછત ધરાવતી વસ્તુ છે એનું વિનિમય મૂલ્ય હોય છે બરાબર જે અછત ધરાવતી વસ્તુ છે બરાબર એ વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુ હોય છે અને જેની અછત ન હોય દાખલા તરીકે અહીં કીધું કે ભાઈ સૂર્યપ્રકાશ છે હવા છે બરાબર તો એ સર્વસુલભ વસ્તુ છે એનું ખરીદ વેચાણ થતું નથી પણ જે વિનિમય પાત્ર છે બરાબર એ વિનિમય પાત્ર વસ્તુ છે એ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હશે એ અછત ધરાવતી હશે અને એ વિનિમય પાત્ર હશે ભૌતિક સ્વરૂપે ધરાવતી હશે જોઈ શકાતી હશે બરાબર તો જે વિનિમય પાત્ર છે જેનું ખરીદ વેચાણ થાય છે બરાબર એવી વસ્તુને જ સંપત્તિ કહી શકાય દાખલા તરીકે ઉદાહરણ લઈ કે ભાઈ મકાન છે તો એ મકાન ભૌતિક વસ્તુ છે જોઈ શકાય અને રહેવા માટે આપણને ઉપયોગી બને છે અને એ સર્વસુલભ નથી દરેક વ્યક્તિને જેટલા મકાન જોતા હોય એટલા મકાન નથી મળી શકતા બરાબર કારણ કે અછત ધરાવતી વસ્તુ છે તો એ મકાન જો વ્યક્તિ પોતાની પાસે રાખે છે તો એને રહેવા માટે ઉપયોગી બને છે કદાચ વ્યક્તિ મકાન પોતાનું વેચી નાખશે તો એની અન્ય જરૂરિયાતો છે બરાબર કે ભાઈ એને મકાન વેચી કોઈ ધંધો વ્યવસાય શરૂ કરવો છે કોઈ આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવી છે અન્ય કોઈ સાધનોની ખરીદી કરવી છે તો એ મકાન વેચી શકાશે કારણ કે એ મકાન છે એ વિનિમય પાત્ર છે બરાબર એનું ખરીદ વેચાણ થઈ છે તો એ મકાન વેચી અન્ય જરૂરિયાત સંતોષી શકશે એવી જ રીતે સોનું હોય ઝવેરાતો હોય જમીન હોય તો આ બધી ભૌતિક વસ્તુઓ વિનિમય પાત્ર વસ્તુઓ બરાબર અને ઉપયોગી વસ્તુઓ છે
કે જે વ્યક્તિ વેચી શકે છે અને અન્ય જરૂરિયાતની વસ્તુ સેવાઓ છે એ પણ એના માધ્યમથી ખરીદી શકે છે, બરાબર. ત્યાર પછી છેલ્લું લક્ષણ આપણને પૂછે કે જેનામાં ટકાઉપણાનો ગુણ હોય. વસ્તુના ટકાઉપણાના આધારે આપણે બે પ્રકાર ભણ્યા હતા, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. જે વસ્તુ વપરાશમાં લીધા પછી અથવા તો વપરાશમાં લેવાથી કે વપરાશમાં ન લઈએ તો પણ લાંબો સમય વપરાશમાં નથી લઈ શકાતી, બરાબર, એને આપણે નાશવંત વસ્તુઓ કીધી હતી. પણ અહીંયા આપણને કીધી છે ટકાઉ વસ્તુ, બરાબર, કે જેનામાં ટકાઉપણાનો ગુણ છે. દાખલા તરીકે ખેડૂતો છે કે જેના દ્વારા અનાજનું ઉત્પાદન કરવામાં આવે છે, અનાજ ભૌતિક વસ્તુ છે, જોઈ શકાય, માપી શકાય, બરાબર, એનામાં ઉપયોગિતાનો ગુણ છે, બરાબર, એ અછત ધરાવે છે. જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં સરળતાથી દરેક વ્યક્તિને મળતું નથી, એની કિંમતો આપણે ચૂકવવી પડે છે. પણ એ અનાજ છે એનામાં ટકાઉપણાનો ગુણ નથી. અનાજ છે એ બગડી જાય છે લાંબો સમય સુધી, વર્ષો સુધી આપણે એને સાચવી શકતા નથી, બરાબર. તો એને આપણે સંપત્તિ ન કહી શકીએ, બરાબર. પણ જેનામાં ટકાઉપણાનો ગુણ છે, જે વસ્તુ આપણે ઉપયોગમાં ન લઈએ, દાખલા તરીકે એસી છે, ટીવી છે, ફ્રીજ છે, મોટરસાઇકલ છે, બરાબર, જમીન છે, મકાન છે, સોનું છે, તો આ બધી વસ્તુમાં ટકાઉપણાનો ગુણ છે કે એને આપણે ઉપયોગમાં ન લઈએ, વસ્તુને તમે સાચવીને રાખી દો તો પણ વર્ષો પછી પણ એ વસ્તુ છે જે આપણને ઉપયોગી બની શકે છે, બરાબર. અહીંયા અનાજની બાબતમાં એક અપવાદ ઊભો થયો છે, બરાબર, કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી થઈ છે. કેવી? તો કે કોલ્ડ સ્ટોરેજ, અને એ કોલ્ડ સ્ટોરેજની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવે એટલે વધુ સમય સુધી, બરાબર, વધારે દિવસો સુધી એ અનાજ છે એ નુકસાન પામતું નથી, એટલે કે બગડી જતું નથી, અને વર્ષો પછી પણ એ અનાજ છે કે જેનો આપણે અન્ન તરીકે ઉપયોગ થઈ શકે છે, બરાબર. તો વર્તમાન સ્થિતિની અંદર આવી વ્યવસ્થા ઊભી થઈ જેને કારણે એક અનાજ છે કે જેને પણ આપણે સંપત્તિ બનાવી શક્યા છીએ, બરાબર. બાકી જે વસ્તુમાં ટકાઉપણાનો ગુણ છે, જે લાંબા સમય સુધી ઉપયોગી બની શકશે, એવી વસ્તુને જ સંપત્તિ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા સંપત્તિનો અર્થ અને લક્ષણો છે જે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. સૌ પ્રથમ આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિ એટલે શું? તો ચાર મુદ્દામાં એનો અર્થ આપ્યો. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી વસ્તુ હોય, વિનિમય પાત્ર એટલે જેનું ખરીદ વેચાણ થતું હોય અને જેના પર વ્યક્તિગત માલિકી પ્રાપ્ત થઈ શકતી હોય, એવી વસ્તુને જ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંપત્તિના લક્ષણો કેટલા છે? તો કે પાંચ. પહેલું લક્ષણ તો કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, ત્યાર પછી અછત હોવી જોઈએ, ત્યાર પછી ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે, વિનિમય પાત્ર છે અને જેનામાં ટકાઉપણાનો ગુણ છે. તો આ પાંચ લક્ષણો ધરાવતી જે બાબતો છે એ બાબતોને આપણે સંપત્તિ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. અહીંયા સંપત્તિના લક્ષણો પૂર્ણ થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંપત્તિના પ્રકારો છે જેની સમજૂતી જોશું.